પ્રકરણ 77 શ્રીકૃષ્ણની ભેદનીતિ. રાજનીતિ યુદ્ધના સમયે કૂટનીતિ થઈ જતી હોય છે. કૂટનીતિમાં સામ, દામ, દંડ અને ભેદ એમ ચારે ઉપાયોનો સહારો લેવાય છે. જેને કૂટનીતિ આવડે છે તે જ યુદ્ધ જીતી શકે છે. શ્રીકૃષ્ણને કૂટનીતિના ચારે ઘટકો આવડે છે. તેમણે વિચાર્યું કે શત્રુ પક્ષમાં ભેદ નાખવો જોઈએ. સૌથી મોટું બળ કૂટ છે. શત્રુપક્ષ ગમે તેટલો બળવાન હોય પણ જો તેને ફોડી શકાય તો તે દુર્બળ થઈને હારી જતો હોય છે. અંગ્રેજોએ આ કૂટનીતિના પ્રભાવે ઘણા યુદ્ધોમાં વિજય મેળવ્યો હતો. પ્રત્યેક પક્ષમાં થોડાક તો ઢીલા પોચા માણસો હોય જ છે. ઢીલા પોચા એટલે વફાદારીમાં ઢીલા. બધા 100 એ 100% પૂરેપૂરા વફાદાર નથી હોતા. ખાસ કરીને જે ધન કે બીજી લાલચથી પક્ષમાં ભળ્યા હોય છે તે બહુ મક્કમ નથી હોતા. જે લોકોને પોતાની સાથે પક્ષપાત કે અન્યાય થયાનો અનુભવ થયો હોય, જેમની અપેક્ષાઓ પૂરી ના થઈ હોય, જે વધુ પડતા લાલચુ હોય, આવા લોકોને ફોડી શકાય છે. પૂરી વફાદારી ગમે તેવા કારણો હોય તો પણ પલટાતી નથી. તે એટલે સુધી કે કદાચ કોઈ કારણસર સાચા કે ખોટા ક્રોધથી માલિક કાઢી મૂકે તો પણ વફાદારી મંદ પડતી નથી. મક્કમતા એટલે મક્કમતા. આવા લોકોનો જ પાછળથી જય જયકાર થતો હોય છે. શ્રીકૃષ્ણે કૌરવ પક્ષ ઉપર નજર દોડાવી કર્ણ ઉપર અટકી. કર્ણને જો આપણા પક્ષમાં લઈ લેવાય તો કૌરવો પાંખ વિનાના પક્ષી જેવા થઈ જાય. શ્રીકૃષ્ણે કર્ણને પાંડવોના પક્ષમાં આવી જવા બહુ સમજાવ્યો પણ કર્ણ ડગ્યો નહીં. કેટલાક લોકો સ્ટીલમાંથી બનેલા હોય છે તો કેટલાક મીણમાંથી બનેલા હોય છે. જેમ મીણના પૂતળા બહુ સરસ લાગે પણ જરાક ગરમી લાગતા તે પીગળવા લાગે, તે ગરમી સહન ના કરી શકે. આવી જ રીતે જે મીણના માણસો હોય છે તે તાપ સહન કરી શકતા નથી, લોભ લાલચ પણ સહન કરી શકતા નથી. કદી પણ આવા મીણિયા માણસોને રાષ્ટ્રની મહત્વની ખુરશી ઉપર બેસાડવા ના જોઈએ. મીણિયા માણસોની મૈત્રી ના કરાય. મીણિયા માણસો વારંવાર ધર્મ બદલે, તે પલટી ખોર હોય છે, તેમનો ભરોસો ના થાય. વ્યક્તિની ઉચ્ચ ખાનદાની તેના જન્મથી નહીં પણ ઉપકાર કરનાર માણસોના અહેસાન ભાવથી અંકાતી હોય છે. દુર્યોધને ભરી સભામાં દ્રૌપદીના અપમાન પછી કર્ણને અંગદેશનો રાજા બનાવ્યો હતો, જે કર્ણ કદી ભૂલતો નથી. કર્ણ પક્ષપલટો કરી અને દગાબાજ ના થઈ શકે. કર્ણ જાણે છે કે પાંડવોનો વિજય નક્કી છે, કૌરવોનો પરાજય પણ નક્કી છે, પણ તેથી કાંઈ પક્ષ ના બદલાય. પરાજયમાં પણ જે સાથ ના છોડે તે જ સાચો મિત્ર. કેટલાક લોકો તમારી ચડતીમાં સાથે થઈ જાય, રોકો તો પણ ના રોકાય, પણ જરાક પડતી શરૂ થાય તો દૂર ભાગવા લાગે. બીજા કેટલાક વલણ પારખું હોય છે. તમારી પાછળ સારી વાતો બોલનારા સાથે સારું બોલે પણ ખરાબ બોલનારા સાથે ખરાબ બોલવા લાગે. લોક વલણ પ્રમાણે જ અભિપ્રાયો આપતા હોય છે. કર્ણ બધી રીતે સાચો મિત્ર છે. જે રીતે મૂલવો તે બધી રીતે તે પૂરેપૂરો મિત્ર છે. તેને ખબર છે કે આ યુદ્ધમાં પાંડવો જીતવાના છે અને કૌરવોનું નિકંદન નીકળી જવાનું છે. તો પણ તે કૌરવોના જ પક્ષમાં રહ્યો, જરાય ડગ્યો નહીં. બધા પ્રયત્નો નિષ્ફળ ગયા પછી શ્રીકૃષ્ણે વિદુરના દ્વારા કુંતીને કર્ણ પાસે મોકલી. કુંતીએ પહેલીવાર કર્ણની પાસે રહસ્યોદ્ઘાટન કર્યું. તું મારો પુત્ર છે. કુમારી અવસ્થામાં જન્મેલા તને કેવી રીતે જળપ્રવાહમાં વહાવી દીધો હતો તે બધી વાત કરી. પછી સૂત સારથીના હાથમાં આવીને રાધાના ખોળામાં ઉછરીને મોટો થયો તે બધી વાત કરી. પુત્ર આગળ કુંતી પ્રગટ થઈ ગઈ તેના મૂળ રૂપમાં. વ્યક્તિને મૂળ રૂપમાં જોવી અને સ્વીકારવી બહુ કઠિન અને જટિલ કામ હોય છે. સામાજિક પ્રતિષ્ઠા અને અપ્રતિષ્ઠા વ્યક્તિને ચહેરા ઉપર ચહેરો લગાવવા બાધ્ય કરે છે.
કુંતીએ કર્ણને પાંડવોના પક્ષે આવી જવા બહુ સમજાવ્યો, પણ કર્ણ ના માન્યો. આ વખતે તેણે પોતાની પાલક માતા રાધાની જે વાત કરી તે સૌએ યાદ રાખવા જેવી છે. તમે મને જન્મતા જ પાણીમાં ફેંકી દીધો હતો, પણ રાધાએ મારા બાળોતિયા ધોઈ ધોઈને મને કેટલાય કષ્ટ સહી અને મોટો કર્યો. મારા માટે તો સાચી માતા રાધા જ છે, તું નહીં. તેમ છતાં કર્ણના આંગણેથી કોઈ ખાલી હાથ નથી જતું. હું તને વચન આપું છું કે અર્જુન સિવાય બીજા ચાર ઉપર હું હાથ નહીં ઉપાડું. જો અર્જુન મરી જશે તો પણ તારે પાંચ પુત્રો રહેશે, અને કદાચ હું મરી જઈશ તો પણ તારે પાંચ જ પુત્રો રહેશે. પાંચમાં કશો ફરક પડશે નહીં. શ્રીકૃષ્ણના ફૂટ પાડવાના પ્રયત્નો નિષ્ફળ ગયા.